વેલકમ બેક બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું પેટા ચૂંટણીના જંગમાં તો પેટા ચૂંટણીનો જંગ બરકરાર જોવા મળી રહ્યો છે આઠ બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યો છે એવામાં મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એક વીડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે વડોદરાના કરજણ બેઠક પરનો આ વીડિયો છે કે જે કોંગ્રેસે આક્ષેપ કરતા વિડીયો જાહેર કર્યો છે કોંગ્રેસ દ્વારા આ જાહેર કરવામાં આવ્યો છે આક્ષેપ કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે ભારતીય જનતા પાર્ટી

તો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૈસા આપીને મત ખરીદવામાં આવી રહ્યા છે પૈસા આપીને મત ખરીદવામાં આવી રહ્યા છે પોર ઈટોલા વિસ્તારનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે અને આ સાથે જ આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટી પર કે પૈસા આપીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મત ખરીદવામાં આવી રહ્યા છે તો એક નંબરનું કમળનું બટન દબાવજો તેઓ પણ વિડિયોમાંથી સાંભળવા મળે છે પરંતુ આ વિડિયોની નિર્માણ ન્યૂઝ દ્વારા પુષ્ટિ નથી કરવામાં આવે નિર્માણ ન્યૂઝ આ પુષ્ટિ નથી કરતું પરંતુ અહીં કોંગ્રેસ દ્વારા વિડીયો જાહેર કરીને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત માટેનું આ ષડયંત્ર છે અને જીત માટે પૈસા આપીને તેઓ મત ખરીદી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરવામાં આવે છે તો કોંગ્રેસ આ વીડિયો જાહેર કર્યો છે વિડિયો છે વડોદરાની કરજણ બેઠક કરજણ બેઠક પર પેટા ચૂંટણીમાં પૈસા આપ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પૈસા આપીને મત ખરીદવામાં આવી રહ્યા છે કરજણમાં પૈસા વેચતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ વીડિયો પોર ઇટોલા વિસ્તારનો વીડિયો છે કે જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એક વ્યક્તિ લોકોને પૈસા આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે ભાજપને જ મત આપજો ભાજપ વિસ્તારનો વિડીયો જે કોંગ્રેસે જાહેર કર્યો છે તો કરજણ બેઠક પરથી મારી સાથે અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશી જોડાયેલા છે ખાસ કરીને મહેન્દ્ર આ વિડીયો પર ખાસ કરીને નિર્માણ ન્યૂઝ કોઈ પોસ્ટ નથી કરતું પરંતુ કોંગ્રેસ દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવે છે ચિત્ર જે રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેના અંદર કેટલાક લોકો ભાજપના નામે વોટ આપવા માટે લોકોને સો બસો રૂપિયા આપતા નજરે ચડી રહ્યા છે જે રીતે આ વિડીયો છે તે વિડીયો એવું કહેવાય રહ્યું છે કે પોર નજીકના વિસ્તારોનો છે અને તે અંગે કોંગ્રેસે ચૂંટણી કમિશને ફરિયાદ કરી છે અને કોંગ્રેસનું કહેવું છે કે આ જે વિડીયો છે તે આજના વિડીયો છે અને જે વિડીયોના અંદર છે તે ભાજપના કાર્યકરો છે અને લોકોને વોટ આપવા માટે પૈસા વેચીને રહ્યા છે ચોક્કસપણે આચરસંહિત ભંગ થઈ રહ્યો છે અંગે તેમના દ્વારા જે રીતે ચૂંટણી અધિકારી રજૂઆત થઈ છે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીન છે તેમની સાથે વાત કરીશું તેમને શું કહેવું છે એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં શું કહેવા માંગી રહ્યા છે શું કહેશો તમે કરજણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રાણાનો ફોન આવ્યો અને મને વિડીયો મોકલવામાં આવી કે ઈટોલા અને કોશિન્દ્રા બે જગ્યાએ રિક્ષામાં લોકો લાવવામાં આવે છે રિક્ષામાં એ લોકોને પૈસા આપીને મતદારોને પ્રલોભન આપવામાં આવે છે અને વોટ કરાવવા ભાજપ તરફી વોટ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ બાબતે હું કહીશ કે કરજણ વિધાનસભા જ્યારે ચાલી રહી છે અને ગુજરાતના હોમ મિનિસ્ટર જે ચાલુ હોમ મિનિસ્ટર છે એ કરજણમાં પડ્યા પથરા રહ્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે લો એન્ડ ઓર્ડર સંભાળતું હોય ને એમના સાહેબ જ્યારે એક ચોક્કસ પક્ષમાંથી બેસી રહ્યા હોય તો આ પક્ષપાતી પોલીસ બની ગયેલી છે અહીંયા આગળ સુઓ મોટો એક્શન લઈને જતી આવતી ગાડીઓનું ચેક કરે છે અને એમાંથી કેશ શોધવાના પ્રયત્નો કરે છે કે ટોલ નાકા પર ઉભા રહીને પ્રયત્નો કરે છે પણ જ્યારે આવું ચોખ્ખે ચોખ્ખું દેખાતું કેશ ફોર વોટ એટલે એ બિલકુલ ગુનો બને છે આદર્શ આચાર આચારસહિતાનો ભંગ છે ફ્રી એન્ડ ફેર પોલ નથી આ કાર્યવાહી ચાલી રહી છે જેની ફરિયાદ અમે આપેલી છે પણ ત્વરિત એક્શન પણ લેવાતા નથી ને આવી કાર્યવાહીને રોકાતી નથી આ બિલકુલ પક્ષપાતી વર્તણૂક હોય એવું કરજણના અને જિલ્લા પોલીસનું એસપીનું કે ડીવાય એસપીનું હોય છે એવું લાગે છે કારણ કે પહેલાં પણ કોંગ્રેસને બદનામ કરવા સીધો કોઈ આરોપી પકડાય કે ભાઈ જૂતું ફેંકવાના શંકાસ્પદ આરોપીને સીધો કોંગ્રેસનો જાહેર કરી દેવો જ્યારે એનું જેની પાસે ઓળખપત્ર ભાજપનું નીકળે છે એ ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ રહી ચૂકેલો છે તો સીધે સીધે કોંગ્રેસને બદનામ કરવાનું ને કોંગ્રેસને હરાવી દેવા માટેની પોલીસ તંત્ર ગૃહમંત્રીના ઈશારે કામ કરી રહ્યું એવું લાગે છે આ વિડીયો વાયરલ થયો છે વિડીયો તમે પુષ્ટિ કરો છો કે વિડીયો તમારા પક્ષના લોકો દ્વારા ઉતરવામાં આવ્યું છે કે ભાજપને વોટા પૈસા આપવામાં આવી રહ્યા છે તેવો વિડીયો પુષ્ટિ કરી રહ્યા છે કે વિડીયો સાચો છે હા મને આ વિડીયો કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણાએ મને મોકલ્યો છે અને એમણે આ પુષ્ટિ કરેલી છે ને ત્યાંના કાર્યકરે એમણે મોકલેલો છે ને એ મને મોકલ્યો તો એના આધારે મેં હમણાં ચૂંટણી અધિકારી નોડલ અધિકારી જે અહીંયા બેઠેલા છે પાછળ એ લોકોને મેં ફરિયાદ પણ કરેલી છે ને એ લોકોએ એવું કહ્યું છે કે ટીમને કામ સોંપાઈ ગયું છું ચોક્કસપણે ધ્રુવી જે રીતે વાત થઈ છે કે તેમનું કહેવું છે કે આ જે વિડીયો છે એ કોઈ ફેક વિડીયો નથી આ વિડીયો તેમના જ જે એજન્ટ છે તેમના દ્વારા ઉતરવામાં આવ્યું છે અને આ વિડીયો આજનો સવારનો છે સાચો વિડીયો છે તે વિડીયો લઈને અહીંયા ફરિયાદ પણ કરાવે છે ચૂંટણી અધિકારીને અને ચૂંટણી અધિકારીને કહેવું છે કે જે રીતે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે પરંતુ સાથે સાથે જે રીતે કોંગ્રેસ પ્રવક્તાના આક્ષેપ છે કે ગૃહમંત્રી પોતે જ્યારે અહીંયા છે અને પોલીસ તેમની છે અને તેમના દ્વારા જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે કાર્યવાહી એક તરફી કાર્યવાહી છે અને ક્યાંક ને ક્યાંક આ ભાજપને ફાયદો કરાય કરાવી આપવાનો એક કાર્ય થઈ રહ્યું છે તેવું તેમને કહેવું છે જયત તેમના દ્વારા કહેવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ વિડીયો સાચો છે તેની પુષ્ટિ નિર્માણનીઓ દ્વારા નથી કરાઈ રહી પરંતુ તેઓ કહી રહ્યા છે કે આ વિડિયો સાચો છે તો પછી આગળ શું પગલાં લેશે કોંગ્રેસ આ વિડિયો પર જે ચોક્કસપણે જે રીતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી રજૂઆત થઈ છે અને જે ફરિયાદના આધારે જે ચૂંટણી અધિકારી છે તેમનું કહેવાનું છે કે જે જે તેની ફરિયાદ મળી છે તે વિસ્તારમાં ટીમ પહોંચી ગઈ છે તેમની કાર્યવાહી કરી છે જે રીતે ફરિયાદ થતી હોય છે તે ફરિયાદ બાદ જે જે રીતે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં દેખાતા વ્યક્તિઓ છે તેની શોધખોળ થશે અને તેમના સામે કાર્યવાહી થશે પરંતુ જે રીતે કોંગ્રેસનો આ ચોખ્ખો આક્ષેપ છે કે કાર્યવાહી ક્યારે થશે તે સ્પષ્ટ નથી અને જે રીતનું કરજણ બેઠક ની વાત કરીએ તો કરજણ બેઠકમાં ક્યાંક ને ક્યાંક એક પક્ષ ને ફાયદો કરે આપવાની એક પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે તેવા તેમને આક્ષેપ કર્યા છે આ વિડીયો પર ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે કેમ તે ચોક્કસપણે જે રીતે ભાજપના જે કાર્યકરો છે તેમની સાથે ઓન કેમેરા વાત થઈ નથી પરંતુ જે રીતે ટેલિફોનિક વાત થઈ છે તેમનું કહેવું છે કે આ વિડીયો ફેક વિડિયો છે આ વિડીયો જે રીતે અગાઉ પણ કેટલાક વિડીયો વાયરલ થયા હતા તે રીતનો આ વિડીયો છે અને આ વિડીયો બનાવી અને કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવે છે તેવું તેમનું કહેવું છે પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે આ વિડીયો અમારા દ્વારા જોતરવામાં આવે છે આ કોઈ ફેક વિડિયો નથી એટલે કોંગ્રેસનો દાવો છે કે આ વિડીયો સાચો છે જ્યારે ભાજપ જે દાવો કરી રહી છે તે પ્રમાણે ભાજપ કહેવું છે કે આ વિડીયો ફેક વિડીયો છે અને ફક્ત એક પ્રોપોગંડા છે જે જેનાથી ભાજપને બદનામ કરવામાં આવે જે ધ્રુવિ ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ પર કોંગ્રેસ અત્યારે શું કહી રહી છે કોંગ્રેસના પ્રવક્તાનું શું મંતવ્ય છે આપ જણાવશો જે કોંગ્રેસના જે પ્રવક્તા છે ફરી વાત કરવાનો પ્રયાસ કર્યો તેમણે શું કેવું છે જે રીતે ભાજપ સ્વીકાર નથી કરી રહ્યું કે આ જે વિડીયો છે તમારા દ્વારા ઉતારવામાં આવ્યો છે સાચો વિડીયો છે આ એક એમને એવું કહેવું છે કે આ વિડીયો ક્યાંક ને ક્યાંક ફેક વિડીયો છે અગાઉ પણ આ વિડીયો વાયરલ થયા હતા જે વિડીયોમાં ઉતારવામાં આવ્યો હતો કે અક્ષય પટેલને ચપ્પનો હાલ પહેરવામાં આવ્યો છે પરંતુ એ વિડીયો ક્યાંક બીજી જગ્યાનો હતો એમાં અક્ષય પટેલ હતા એ રીતે આ વિડીયો છે તેવો તેમના આક્ષેપ છે તમે શું કહેશો બીજા બધા વિડીયોની વાત છોડી દો કેમ કે ફેક વિડીયો તો ભાજપનો ધંધો જ છે આ કોંગ્રેસનું કામ નથી અમારા ચૂંટણી એજન્ટ અત્યારે આ ઉપેન્દ્રસિંહ રાણા પણ ઉભેલા છે ને એમને ચોક્કસ ત્યાં ગામના કાર્યકરે મોકલેલો છે સીધોને સીધો આ ફેક વિડીયો હોવાનું કરીને પોતે પોતાનું ઢાંકી રહેલા છે બચાવ કરી રહેલા છે કેમ કે ગૃહમંત્રી માથે ઊભા રહીને આ બધું કરાઈ રહેલા હોય ગૃહમંત્રી અહીંયા પડ્યા પાથરા રહેતા હોય તો ગૃહમંત્રી જ્યારે રહેતા હોય તો એમના હાથ નીચે કામ કરતી પોલીસ તંત્ર એસપી કે ડીવાયએસપી એસપી મલાઈદાર પોસ્ટો લેવા માટે ભવિષ્યમાં મલાઈદાર પોસ્ટો મળે એના માટે એમના ઇશારે કોંગ્રેસને નુકસાન કરતા બધા જ એમના હિસાબે કામ કરી રહેલાના ભૂતકાળમાં પણ પુરાવા આપેલા છે ને આ લોકોને મેં અહીંથી કાળી મૂકો જિલ્લા બહાર મૂકી દો કેમકે આ ફ્રી એન્ડ ફેર પોલ તંત્ર ચલાવતું નથી એવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સુધી મેં ફરિયાદ કરેલી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી અને જ્યારે સુવો મોટો એક્શન લઈને રસ્તે જતાને રોકીને બધી કાર્યવાહી કરાતી હોય છે તો આ આ રીસરનું પકડાઈ ગયેલું છે રિક્ષા દેખાય છે ત્યાંના લોકો છે તો આ લોકોને પકડવા જોઈએ તાત્કાલિક એ લોકોને આ ફેક વિડિયો કરીને આ ઢાંકવાનો પ્રયાસ કરે છે તમે શું કહેશો જે રીતે વિડીયો તમારા સુધી પહોંચ્યો છે વિડીયો ખરેખર સાચો છે કેમ કે અમે તેની પુષ્ટિ કરતા નથી પણ તમારા દ્વારા કહેવાય રહ્યું છે સાચો છે શું કહેશો આ વિડીયો સાચો છે અને કોંગ્રેસના કાર્યકર્તાએ જ્યાં જે ગામમાં જ્યાં બની રહ્યું છે ત્યાંથી મોકલેલો છે અને એ અંદર રિક્ષામાં પેલો માણસ બોલે છે પૈસા આપે છે કે આ ભાજપના ભાજપમાં આપવાનો ભાજપને મત આપવાનો અને આ બાબતે ઉપરથી બધી કાર્યવાહી કરી રહેલી છે પોલીસ પણ સાંભળતી નથી પોલીસ પણ પોતપોતાની કાર્ય શાંતિથી બેસી રહી છે એક બે કલાકથી ફરિયાદ કરી છો પણ જે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે પો પોલીસ તંત્ર પણ બિલકુલ નવરૂ થઈને બેસી રહેલું છે કોઈ કામગીરી કરી રહેલી નહીં અને આ કામગીરી કરવામાં નહીં આવે તો ફેર એન્ડ ફોલ ઇલેક્શન કહેવાય નહીં આ રીતના અમારી આ નમળીએ છે બરાબર તમે તો સ્થાનિક છો જે રીતે પૈસા આપતા લોકોના દેખાઈ રહ્યા છે કયા વ્યક્તિઓ છે એને ઓળખતા હશો ને તમે લોકો નામ તો અત્યારે નથી કહી શકતા પણ જે લોકો પ્રચાર કરી રહ્યા છે તે પોતે જ બોલી રહ્યા છે કે અમે ભાજપના કાર્યકર્તા છે ભાજપના કાર્યકર છે ભાજપને મત આપો એ જે તપાસ કરવાની જવાબદારી પોલીસ અધિકારીની છે એ પોલીસ અધિકારી તપાસ કરે અમે વિડીયો ત્યાં જે તે ચૂંટણી પંચ અને આ આરોને પણ મોકલી આપેલો છે એના આધારે કાયદેસરની કાર્યવાહી કરે બસ એ જ વચ્ચે એક આક્ષેપ થઈ રહ્યા શૈલેષભાઈ કે તમે ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી બે કલાક થાય જ કોઈ કાર્યવાહી થઈ નથી આવા આગળનો સ્ટેપ શું રહેશે તમારો ચૂંટણી પંચને ફરિયાદ કરી નોડલ ઓફિસરે તાત્કાલિક સ્થળ પર પહોંચીને એ એક્શન લેવાના હોય ફેક વિડીયો છે ફોરેન્સિકમાં મોકલે ને દસ દિવસ પછી જ્યારે પરિસ્થિતિ જ બદલાઈ જાય તો ફેક વિડીયોને ના ફેક વિડીયોની કાર્યવાહી કરવાની અત્યારે એમને કંઈ જરૂર જ નથી ખરેખર તો સાચી હોય ખોટી હોય જે હોય ફરિયાદ મળી છે તો તમારે સ્પોટ ઉપર તમારો કાયદો ને વ્યવસ્થા જાળવવાનો એસપીની જવાબદારી છે એને પહોંચી જવાનું હોય અને તાત્કાલિક પગલાં લેવાના હોય ત્યાં તપાસ કરવાની હોય ને તાત્કાલિક આવા લોકોને જબ્બે કરીને ચૂંટણી પતે નહીં ત્યાં સુધી છોડવાના ના હોય નિક આ છોડી દેવામાં આવશે તો ફરી પણ આ જ પ્રવૃત્તિ કરશે અને મને સો ટકા આ વાતની ખાતરી છે કે આની પર કોઈ એક્શન નહીં લેવાય આ લોકોને પકડવામાં નહીં આવે આ રિક્ષા રિટેન કરવામાં નહીં આવે અને આ કાર્યવાહી આ ગામોમાં ચાલુ ને ચાલુ જ રહેશે શું રહેશે કોંગ્રેસના આગળના સ્ટેપ કોંગ કોંગ્રેસના આગળના સ્ટેપ આની ઇસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચીફ ઇલેક્શન કમિશનરને પણ આ વિડીયો મોકલીશું એની જરૂર પડે જો રસાકસીવાળી વાત થશે તો એની અમે પિટિશન હાઈકોર્ટમાં પણ કરવાની તૈયારી કરીશું ચોક્કસપણે કોંગ્રેસ દ્વારા જે રીતે ચૂંટણી અધિકારી રજૂઆત થઈ છે પરંતુ હજી તો એક્શન લેવાયું નથી કોંગ્રેસ સાથે આક્રોશ છે અને જે રીતે આક્ષેપ છે અને કોંગ્રેસ કહેવું છે કે જો રીતે જે રીતે પૈસા વેચાઈ રહ્યા છે તે પૈસા વેચનાર વ્યક્તિઓ સામે તુરંત કાર્યવાહી નહીં થાય

ધારી બેઠક ની કરીએ તો ખાસ કરીને ધારી બેઠકનું સામાજિક સમીકરણ છે બંને ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યો હતો પ્રચાર દરમિયાન કે કઈ રીતે જીત માટે એડી ચોટીનું જોર બંને ઉમેદવારો દ્વારા લગાવવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જીત માટે ઘર ઘરનો પ્રચાર પણ કર્યો હતો ધારી બગસરાના

ધ્રુવી વાત કરવામાં આવે તો આઠ જે બેઠક છે તેના પર આજે ચૂંટણી યોજાઈ રહી છે

અહીંયા આવે છે તે તમામ લોકોને સેનેટાઈઝર આપે છે એટલે કે સેનેટાઈઝર આપ્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે સૌપ્રથમ તેમનું થર્મલ ગ્રંથથી જે સ્ક્રીનિંગ છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને જે આગળ છે તે થપાવવામાં આવે છે જે પ્રમાણે આપણે જોયું કે ગ્લવ્સ જે ગ્લવસ છે તે પણ આપવામાં આવે છે એટલે કે કોવિડ નાઇન્ટીનની જે ગાઈડલાઇન છે તેનું પાલન અહીંયા ચુસ્તપણે કરવામાં આવી રહ્યું છે ને મહામારી વધુ ન ફેલાય તેનું પણ ચુસ્તપણે અત્યારે હાલ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે આજે ધારી બેઠક છે આ ધારી બેઠક પર ત્રણસો ઓગણચાલીસ જેટલા છે તે રાખવામાં આવ્યા છે અને પુરુષ મતદારોની વાત કરીએ તો તેર લાખ જેટલા પુરુષ મતદારો છે તેમજ એક પોઈન્ટ બે લાખ જેટલી સ્ત્રી મતદારો છે એટલે કે કુલ બે પોઈન્ટ સત્તર લાખ જેટલા મતદારો જે છે તે આ ધારી બેઠક પર છે એટલે કે સવારથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે પંદર ટકાથી પણ વધુ જે મતદાન છે તે થઈ ચૂક્યું છે

ધ્રોહી વાત કરીએ તો પ્રચારની વાત કરીએ પ્રચારમાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પક્ષે કોઈ પણ જે કર છે કરી ને જે 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 તમામ પ્રચાર પ્રસાર છે તેમાં જોર પરંતુ પ્રશ્નોની વાત કરીએ પ્રશ્નો ઠેરના ઠેર છે પ્રજા અહીંયા ત્રસ છે જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે જે રોડ રસ્તાના હોય કે રોજગારીના આ પ્રશ્નો ઠેરના ઠેર છે આપણી સાથે મતદાર કાકા જોડાયા છે કાકા આજે આપ મત આપીને આવ્યા છો કયા એવા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે વોટિંગ કર્યું છે

ખાસ કરીને ધ્રુવી જે જે છે 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 તે કહી રહ્યા કે ઘણા ખરા કામ થયા પરંતુ રોડ રસ્તાની વાત કરી રોડ રસ્તાના જે કામો છે તે બાકી છે પરંતુ જે બીજા બધા કામો છે કાકાએ કહ્યું તે પ્રમાણે અમુક કામો થયા છે પરંતુ અમુક કામો બાકી છે મહત્વની આ બેઠક છે આઠ બેઠક પરથી ધારી બેઠક છે કારણ કે જે જેવી આંકડિયા હતા તેઓએ બે હજાર સત્તરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ વિજય બન્યા હતા પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ બેઠક જે છે તે ખાલી પડી હતી ત્યારે આજે આ બેઠક ઉપર જે મતદાન થઈ રહ્યું છે તેમાં તેમને તેમનું બેનિફિટ મળી શકે છે પરંતુ જે જેવી કાકડિયા છે તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને અહિયાંથી ચૂંટાઈને આવેલા છે એટલે કે તેમનું પણ આ બેઠક પર પ્રભુત્વ વધારે છે એટલે કે ખરા ખેલ આ બેઠક પર જોવા મળી શકે છે

ધારી બેઠકનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ જ મહત્વનો રહ્યો છે અને આ બેઠક પર કયા સમાજનું પ્રભુત્વ છે કારણ કે એ સમાજ એ તરફેણમાં હશે તો જીત નિશ્ચિત ધારી બેઠકના પ્રભુત્વની જો વાત કરીએ તો કયા સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે અહીં ધારી બેઠક પર અને ક પક્ષ જે છે તે અત્યારે મજબૂત લાગી રહ્યો છે અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખાસ કરીને ધારી બેઠક ની જો વાત કરીએ તો ધારી બેઠક માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જેવી કાકડિયા છે તો કોંગ્રેસ તરફ થી સુરેશ કોટડિયા ઉમેદવાર છે બંને વચ્ચે અહીં ખરાખરી નો જંગ જોવા મળવાનો છે બંને ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યા છે ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યા છે ધારી બેઠક માટે તો ધારી બેઠક ના જે લોકો છે તેમની સમસ્યાઓ ઠેર ઠેર હોવાની વાત સામે આવી છે ખેડૂતોમાં ક્યાંક થોડા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ધારી બેઠક ના કારણ કે થોડા ખેડૂતોની જે પ્રતિક્રિયા સામે આવી હતી તે કહી રહ્યા હતા કે મગફળી ઉત્પાદન જે થયું હતું મગફળી જે યોગ્ય વળતર તેમને મળવું જોઈએ તે નથી મળ્યું તો તેનો રોષ પણ કયા આ મતદાન ની અંદર જોવા મળી શકે છે તો મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ ચૂકી છે અને સવારે દસ વાગ્યા સુધીના આંકડા પણ અમે આપને સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ગઢડામાં સવારે દસ વાગ્યા સુધીમાં મતદાનના આંકડા પણ સામે આવ્યા છે મોરબીમાં દસ વાગ્યા સુધીમાં પંદર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન થયું છે મોરબીમાં સવારે દસ વાગ્યા સુધીમાં તો આ સાથે કરજણની જો વાત કરીએ તો કરજણમાં સવારે દસ વાગ્યા સુધીમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું છે કરજણમાં અહીં થોડું ઓછું થયું છે કપરાડાની જો વાત કરીએ તો કપરાડામાં સવારે દસ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ મતદાન થયું છે લીંબડી બેઠકની વાત કરીએ તો લીમડી બેઠકમાં સવારે દસ વાગ્યા સુધીમાં સોળ પોઈન્ટ દસ ટકા મતદાન થયું છે લીમડી બેઠકમાં ડાંગ બેઠકની વાત કરીએ તો ડાંગમાં સવારે દસ વાગ્યા સુધીમાં આઠ પોઈન્ટ સિત્યાસી ટકા મતદાન થયું છે ધારી બેઠકની જો વાત કરીએ તો ધારીમાં સવારે દસ વાગ્યા સુધીમાં છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે જયારે અબડાસા બેઠકની જો વાત કરીએ તો અબડાસા બેઠકમાં ગઢડામાં ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા મતદાન થયું છે સવારે દસ વાગ્યા સુધીના આંકડા પણ અમે દર્શાવી રહ્યા છે ક્યાંક આ વખતે ઓછા મતદાનની આશંકા સામે આવી રહી છે કોરોના મહામારી છે એટલે લોકો હજુ પણ કદાચ કોરોનાના કારણે મતદાન કરવા માટે ઘરની બહાર ન નીકળી શકે ઘણા લોકો એવા છે કે કોરોનાના કારણે મતદાન નહીં કરે તો કોરોના મહામારીના કારણે ક્યાંક ઓછું મતદાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આંકડા જ્યારે સાંજે છ વાગ્યા સુધીમાં સામે આવશે ત્યાં સુધીમાં માલુમ પડશે કે મતદાન કેટલું થયું છે ઓછું થયું છે તો તે કોને ફાળી જશે અને વધશે તો તે કોને ફાળી જશે તે પણ હવે જોવું રહેશે તો સવારે દસ વાગ્યા સુધીના આંકડા ફરી એકવાર આપને ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ડાંગમાં દસ વાગ્યા સુધીમાં આઠ પોઈન્ટ સિત્યાશી ટકા મતદાન થયું છે ધારીમાં દસ વાગ્યા સુધીમાં છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે મતદાનના આંકડા પણ સામે આવી જશે ગઢડામાં દસ વાગ્યા સુધીમાં ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા મતદાન થયું છે તો મોરબીમાં દસ વાગ્યા સુધીમાં પંદર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે કરજણની જો વાત કરીએ તો કરજણમાં સવારે દસ વાગ્યા સુધીમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું છે કપરાડાની જો વાત કરીએ તો કપરાડામાં સવારે દસ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ નવ ટકા મતદાન થયું છે અત્યારે હાલ મતદાન કરવા માટે જઈ રહ્યા છો કેટલો જીતનો વિશ્વાસ છેલ્લી ઘડી સુધી રસાખસી પણ રહી છે ગઈકાલ મોડે રાત સુધી પણ આપ છે પ્રજાની વચ્ચે રહ્યા છો આમ તો રસાખે એટલે કોંગ્રેસ પાસે એવા કોઈ મુદ્દા જ નહોતા આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય રસાખે હું તો માનતો નથી કારણ કે એક ચૂંટણી છે બે ઉમેદવારથી એક ઉમેદવાર જીતે પણ મને પાર્ટી ઉપર અને સરકાર ઉપર એટલો બધો અમને ભરોસો હોય કે સરકાર એનું માધ્યમ છે લોકો સુધી પહોંચવા માટે અને અમારાથી અથાક જેટલા પ્રયત્ન થાય એટલા લોકો સુધી કામ અમે પહોંચાડ્યા છે ને કીધું કે ભાઈ રસ્તા હોય રો એટલે રસ્તા આરોગ્યની વાત હોય પાણી પીવાની વાત હોય નર્મદાના નીર પહોંચાડવાની વાત હોય આવા અનેક કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નવી નવી યોજના લાવીને લોકોને ખૂબ ઉપયોગી થયા છે એટલા માટે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આજે ખેડૂતો માટે પણ નર્મદા વિશે પણ એટલે ખૂબ કામ કર્યું છે અને એના કારણે પબ્લિક વધારે વધારે મતદાન કરાવીને મને આ વખતે જીતાડશે એમને ગયા વખતની એમને ભૂલ હશે કે આપણે ઉમેદવારને ન જોઈ પણ આજે પ્રજા ખૂબ મોટી મેદની સાથે મતદાન કરાવીને મને જીતાડ છે બે મુદ્દા મહત્વના રહ્યા પેટા ચૂંટણી કોના કારણે થઈ અને સ્થાનિક વિકાસ જે છે વિકાસ લીમડીનો વિકાસ રોજગારીનો મુદ્દો એ મહત્વના મુદ્દા રહ્યા લીમડીમાં મેં પહેલાં કહ્યું કે નર્મદાના પાણી આવ્યા છેલ્લા આઠ વર્ષથી આ આઠ વર્ષથી સતત તમે મારી સાથે ગામડા જોવાઓ જે પાણી મળ્યું તત્રણ પાક મળે છે એમને વૃદ્ધિ દર વધ્યો છે એમના ખીચામાં રૂપિયા આવ્યા છે લોકો અત્યારે ખૂબ ખુશી છે અમે જઈ તો એટલા બધા રાજી છે કારણ કે નર્મદાના પાણી જ્યારે માગો ત્યારે મળે છે વીજળી માગો ત્યારે મળે છે રસ્તાઓની વાત એટલે જીઆઈડીસીની એની માગણી છે એના સંદર્ભમાં એ પણ અમે કરીશું સરકારે કોઈ તાલુકો કે જિલ્લો છોડ્યો નથી આજે કોંગ્રેસના કોઈ કારણ એટલે પચાસ વર્ષ સુધીમાં એમને એવા જે મુખ્ય કામો કરવા જોઈએ એ નથી કર્યા એટલા માટે એમને જાકેરો છે અને મને મારા વિસ્તારમાં કામ કર્યા છે એનો મને ભરોસો છે મને મારા કાર્યકર્તા ઉપર ભરોસો છે અને કાર્યકર્તા મને જીતાડ છે ભારતીય જનતા પાર્ટીના કામના સરકારના અને કેન્દ્રના કામના જ્ઞાતિગત સમીકરણો કઈ મહત્વપૂર્ણ છે જીતનો વિશ્વાસ જ્ઞાતિ સમીકરણ સ્પષ્ટ છે અમે કોળી પટેલ બેલ્ટ વધારે છે એમાં ના નહીં પણ ભારતીય જનતા પાર્ટી સાથે અનેક કોળી પટેલ આગેવાનો મારી પાસે છે પ્રભારી મંત્રી શ્રી કુંવરજી બાવળીયા એ કોળી પટેલમાંથી આવે છે અમારા રાજ્યના રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડ એ પણ અમારી સાથે છે જે જાહેર થયો એ નુકસાન થશે મારા વિસ્તારમાં તો મને ખ્યાલ નથી કોઈ મેં જોયો નથી કારણ કે સતત પાંચ વાગ્યા સુધી હું મારા પ્રચારમાં હતો અને અત્યાર સુધી જે વાત થઈ કે શંકરભાઈ ત્યાર પછી નાના મોટા હોદ્દેદારો પાર્ટી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ બધા કોળીપટલો નહીં બધી જ્ઞાતિને સમાજ છે ભાજપમાં તો સૌનો સાથ સૌનો વિકાસ એટલે બધી જ્ઞાતિ સાથે છે અને બધી જ્ઞાતિને કોઈને કોઈ પદ ઉપર બેસવડવામાં જ આવે છે એટલે અહીંયા એક ફાયદો મારા માટે જરૂર છે કે આ વખતે કોળી ઉમેદવાર નથી તો કોળી ઉમેદવારનો બેનિફિટ સીધો મને જ મળે એમાં કોઈ સવાલ જ નથી એટલે ખૂબ લીડ મોટી મળશે અમારા બાપુ અને શુભેચ્છાઓ અમારા તરફથી તો આ હતા કે રીતશી રાણા તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોળી પટેલોના જે મત છે તેમને મળશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિકાસનો જે એજન્ડા છે અને જે નર્મદાના પાણી મળ્યા છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારના મોટા

થઈ રહ્યું છે ત્યારે લોકો બહોળા પ્રમાણમાં સવાર સવારમાં નીકળ્યા છે એટલે કરજણ સિનોરના પૌરના મતદારોનો જુસ્સો એ એમને સામેના ઉમેદવારે જે પક્ષપલટો કર્યો છે જે પૈસા લીધા છે એના કારણે ગુસ્સો કાર્યકરોમાં અને કરજણસિનોરના મતદારોમાં ખૂબ જ ગુસ્સો છે અને એ ગુસ્સા માટેનો આ ગુસ્સો કાઢવા માટેનો આ શ્રેષ્ઠ દિન છે એટલે કરજણસિનોરના પૌરના મતદારો આજે એનો ગુસ્સો ઠાલવશે બાપુની વાત કરીએ તો બાપુ સવારે ઉઠ્યા છે મંદિરે ગયા છે ભગવાનને પ્રાર્થના કરી શું પ્રાર્થના કરી છે બસ ભગવાનને પ્રાર્થના કરી છે કે આવા પક્ષપલટુ આઠે આઠ ઉમેદવાર હારી જાય અને આવનારા દિવસોમાં કોઈ પક્ષપલટો ના કરે જે મતદારો એમને ચૂંટ્યા છે જે મતદારો એમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે આવા મતદારો નારાજ ન થાય એટલે આવા ઉમેદવારો આજે નહીં ક્યારેય ના જીતવા જોઈએ ભાજપને એ કહ્યું છે કે આ જે લડાઈ છે વિકાસની લડાઈ છે વિકાસના મુદ્દા સાથે લડાઈ છે અને કોંગ્રેસને કહ્યું છે કે ગદ્દાર સામે લડાઈ છે શું કહેશો સો ટકા કોંગ્રેસ પાર્ટીના રાજકીય આગેવાનો અને વિશ્વાસઘાતની લડાઈ કહે છે કેમ કે બે હજાર સત્તરમાં આ જ ઉમેદવાર જે અત્યારે ભાજપમાંથી આવે છે એ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડતા હતા ત્યારે ભાજપને ગાળો ભાંટતા હતા નરેન્દ્ર મોદી સાહેબને ગાળો ભાંટતા હતા અને એના ઘણા બધા વિડીયોઝ અમારી સાથેના એના છે એટલે હમણાં એને ભાજપમાં જવાથી ભાજપ સારી પાર્ટી થઈ ગઈ છે એટલે આ બધા પ્રોપોગન્ડા કરજણ સિનોરની જનતા નહીં સ્વીકારે અને આ લડાઈ પક્ષપલટું વિશ્વાસઘાત વિરુદ્ધ કરજણ સિનોરના પોરના મતદારોની છે કરજણની વાત કરીએ કરજણ અંદર એક ટર્મ બીજેપીને એક ટર્મ કોંગ્રેસને એક ટર્મ બીજેપી રીતે અહીંયાના પરિણામ આવતા રહ્યા છે હવે આ વખતનો જે ચૂંટણી છે તેના ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે બંને જગ્યાએ એવું કહી શકાય છે તો શું લાગે છે આ કોણ જીતશે જ્યારથી ગરજણ સિનોર અને પોર વિધાનસભા અસ્તિત્વમાંય ત્યાં સુધી અત્યાર સુધી લગભગ ચૌદ એક વાર આ વિધાનસભાની ચૂંટણી આવી છે તેમાં બાર વખત રાષ્ટ્રીય કોંગ્રેસ અને બે વખત ભાજપ જીતેલી છે એટલે આ કોંગ્રેસનો પરંપરાગત ગઢ છે અને એ અમે જાળવી રાખીશું કેટલા વર્ષથી જીત થશે જંગી બહુમતીથી જીત થશે અને કોઈએ કલ્પ કલ્પના પણ નહીં કરી એવી જંગી જીત હશે કોને મત આપે મારા કરજણ સિનોર અને પૌરના મતદારોને અપીલ છે કે તમારો દ્રોહ કરનાર તમારી સાથે ગદ્દારી કરનાર ને મત નહીં આપી કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજયી બનાવજો કોંગ્રેસને કેમ કે કોંગ્રેસના ઉમેદવાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નથી કરજણ સિનોરની જનતા સાથે ગદ્દારી કરી નથી અમે સતત દસ વર્ષથી કરજણ સિનોર અને પૌરના મતદારો સાથે સતત સક્રિય રહી અને અસંખ્ય કામો કર્યા છે એટલે સુખ દુઃખમાં સાથે રહી અસંખ્ય કામો પૂરા કર્યા હોય એ અમારા કરજણના મતદારોને મારી અપીલ છે કે મારા એક કામોને ધ્યાનમાં લઈને મારા સંપૂર્ણ વિશ્વાસને ધ્યાનમાં લઈને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકજો એ હું વિશ્વાસ પર ખરો ઉતરીશ આ બાપુ જેમને કરજણના મતદારો સાથે એક અપીલ કરી છે કે વટ વટ એ લોકોને જ આપો કે જે તમારા સુખ દુઃખમાં તમારા કામમાં આવ્યો છે તેવાને મત આપો ઉમેદવાર છે તેના પર આકાર આક્ષેપ કર્યા છે કે જે ગદ્દાર છે પક્ષ પલટું છે તેને વોટ ના આપ્યો હવે અંતે મતદારોને નક્કી કરવાનું છે કે તેમને મત કોને આપવાનો છે કેમેરામેન મંગેશ જાડનકર સાથે મહેન્દ્ર પરદેશી વડોદરા